સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. અમોલ મજુમદાર, કોણ બોલે છે ભાઈ? ઓ દેવધર શાસ્ત્રી, તું સલા ફોન પર ધમકી શું કામ આપે છે? ઉખાડી લે, ઉખાડી લે હોય તમારું. જા હાઈકોર્ટમાં જા, સુપ્રીમ કોર્ટમાં જા. હું તો કહું છું કે રાષ્ટ્રપતિ પાસે જા અને મારી વિરુદ્ધ સીબીઆઈ ઇન્કવાયરીની માંગ કર. સલા, તને એમ થતું હશે ને કે હું ઇલેક્શન હારી ગયો છું એટલે તું મને જેલના સળિયા પાછળ ધકેલી શકશે? પણ કોઈના બાપની તાકાત નથી કે અમોલ મજુમદારનો વાળ પણ વાંકો કરી શકે. સાલાઓ ક્યારે સમજશે? ચેસ હોય કે રાજકારણ, રાજાને માત્ર ચેકમેટ કરી શકાય છે પણ એને મારી શકાતો નથી. અમોલ આવી ગયો તું? અરે માતે, મંદિરે જઈ આવ્યા તમે? હે, લાલાના દર્શન કરવા ગઈ? અચ્છા અચ્છા, આલે પ્રસાદ. નહીં નહીં, મારો પ્રસાદ મારી સાથે જ છે. શું કહ્યું લાલાએ? મને એક ચેક લખી આપને, તારા નાના ભાઈ ધર્મજ માટે મારે લંડન મોકલવાનો છે. તો લાલાનો આદેશ છે? હા ભાઈ, લાલાનો આદેશ છે તો ચેક લખવો જ પડશે. કેટલાનો ચેક લખવાનો છે? ફક્ત 5 લાખ. ફક્ત 5 લાખ? 15 નો લખી દઉં. હા 25 નો? ચાલ 50 નો લખી દઉં છું. હ, જલસા કરવા દે તારા દીકરાને, એને માટે જ તો કમાઉં છું ને. મારા સ્વર્ગવાસી પિતાશ્રી એને માટે જ તો બધું મુકતા ગયા છે. લે લે, જલસા કરવા દે. ફક્ત 50 રૂપિયા? આ શું, સાલું મીંડા લખવાનું જ ભૂલી ગયો. લખી દઉં છું ને. હે, 1 2 3 4. અવાજ નીચે આ ઘરમાં. સલા, 100 રૂપિયાના પેટીએમ જેટલી ઓકાત નથી તારા દીકરાની. એ મારો નાનો ભાઈ નથી, મારા બાપે કરેલું પાપ છે. સાલો બસ કર, શરમ આવે છે, શરમ આવે છે તને મારો દીકરો કહેતા. તો નહીં કહેવાનો સલા, પૈસા માંગતા શરમ નથી આવતી કોઈને. હા સાલે.